ઝઘડે તાલુકાના ઉમલ્લામાં દુવાકપુરા ગ્રામ પંચાયત દ્વારા વર્ષો જૂનું દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. નવી આંગણવાડી કેન્દ્ર બનવાનો હોવાને પગલે વર્ષો જૂનું થયેલ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. ઝઘડિયા તાલુકાના ઉમલના દુવાગપુરા ગ્રામ પંચાયત દ્વારા વર્ષો જૂનું દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. ઝઘડિયા તાલુકાના ઉમલના દુવાગપુરાના બજારમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક કિસમો દ્વારા સરકારી જમીનમાં ધીમે ધીમે કાચું અને પાકું દબાણ કરવામાં આવ્યું હતું, જે બાદ આજરોજ પંચાયતના સરપંચ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકોના સહયોગથી તેમજ ઉમલના પોલીસની મદદથી ઉમલના દુવાગપુરા ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવામાં આવ્યું હતું. સરપંચના જણાવ્યા અનુસાર નવી આંગણવાડીનું બાંધકામ કરવાનો હોય માટે આ દબાણ દૂર કરવામાં આવ્યું છે તેમ તેઓ જણાવે છે. આજ રોજ દુમાલા વાકપરા ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી, જેમાં લોકોનો અને જે લોકોનું દબાણ હતું તે લોકોએ પણ પૂરતો સહયોગ આપ્યો. તદુપરાંત ઉમરલા પોલીસ સ્ટેશન તરફથી પણ પોલીસકર્મી દ્વારા પૂરો સપોર્ટ આપવામાં આવ્યો અને જે વર્ષોથી દબાણ હતું અને જગ્યા ક્લિયર કરવાની એટલા માટે પણ જરૂર હતી કે વર્ષ 2020-21 એક્ટિવિટીની ગ્રાઉન્ડની અંદરથી આંગણવાડી બેનું નવું મકાન અહીંયા ઊભું કરવાનું છે. કારણ કે દુમાલા વાઘપરામાં ટોટલ 3 આંગણવાડી છે, તેમાં બેનું પાકું મકાન છે, એક આંગણવાડીનું પાકું મકાન હતું નહીં. અને આ વખતે પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં જે બેઠક થઈ એની અંદર ઉમલના ખાતે દુમાલા વાઘપરા ખાતે આંગણવાડી બેનું નવું મકાન બાંધવાની મંજૂરી આપી, જેથી કરીને આ દબાણ હટાવવું એ પણ જરૂરી હતું. અને જે જગ્યાએ એ ગ્રામ પંચાયત હસ્તકની છે અને આ જે દબાણ હટશે તે જગ્યાએ નવી આંગણવાડીનું મકાન ઊભું કરવામાં આવશે, જેથી કરીને અને આ સેન્ટરની જગ્યા એટલા માટે છે કે બજારના બાળકો, સ્ટેશન ફળ્યું, ટીકરા ફળ્યો, દરેકના બાળકોને બાળકોની સલામતીની દ્રષ્ટિએ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ જગ્યા ખૂબ અનુકૂળ હતી, એટલા માટે પણ આ દબાણ હટાવવાનું ખૂબ જરૂરી હતું.